આપની જે લડત હતી અને તમે જે અમને સહકાર આપ્યો છે કઈ છોટાદેવપુર સુધી સ્વખર્ચ ખર્ચે સ્વયંભૂ આવ્યા આટલી જાગૃતિ બતાવી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર। ખરેખર દરેક ખેડૂતના પ્રશ્નો આવી રીતે આપને જાગૃત થઈને ઉઠાવીશું તો જ સરકાર ધ્યાને લઈ ગયા। મેડમ જોડે અમે આવેદનપત્ર આપ્યું, મેડમને વાત પણ કરી છે વટાવ પ્રથા બંધ કરવા માટેની। પછી અમે જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ પાસે ગયા, જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ સુગરના પ્રશ્ન માટે ગાંધીનગર ગયા છે। અમે એમને કીધું કે સાહેબ વટાવ પ્રથા છે કે બંધ છે, તો કે વટાવ પ્રથા છે જ નહીં। સાહેબને એવું કીધું મેં તમારે આ લેખિત પ્રશ્ન આપવો પડશે તો એ લેખિત આપવા પણ તૈયાર છે, પણ એ મેડમને આપને આવેદનપત્ર આપ્યું છે એટલે એ મેડમને જણાવી દેશે કે આવો કોઈ કાયદો વટાવનો છે નહીં। એટલે આપની એક રીતે છોટાદેવપુર જે આવ્યા છે એ આપનો ફેરો સફળ છે અને હવે પછી આપને જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે તમને માર્ગદર્શન આપતા રહીશું અને આવવાની આવી એકતા આપને બતાવતા રહીશું। જય જવાન જય કિસાન। બીજું ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે કપાસ લઈને જાઓ તો વટાવ પોતે જ કાપવા ના દેશો। કોઈ પણ જીન હોય છોટાઉદેપુર જિલ્લાની કોઈ પણ જીનમાં કપાસ લઈને જાઓ। આપણે બધા ભાઈ વટાવ અમારે આપવાનો નથી, આપણે જ બધા ખેડૂત મિત્રો એક પ્રથા પાળવાની જોરથી બોલીશું, મારી સાથે તમે જોરથી બોલશો, ભારત માતા કી, ભારત માતા કી જય, જવાન જય જવાન। મારા સંખેડાના તથા આજુબાજુના સાથી મિત્રો ખેડૂતો, આપણે આજે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપી અને આપણે આપણી રજૂઆત કરી છે અને એમણે કલેક્ટર સાહેબશ્રીએ આપણને આશ્વાસન આપીને કહ્યું છે કે ભાઈ અમે તમારી લાગણી અને માંગણી સરકાર સુધી પહોંચાડીશું એવી આપણને આશા આપી છે અને જિલ્લા રજિસ્ટરમાં પણ અમે ગયા અને ત્યાં ચર્ચા કરી। ચર્ચા કર્યા બાદ અમે એમને પૂછવામાં આવ્યું કે ભાઈ જિલ્લા રજિસ્ટર પાસે માહિતી હોય છે, આ લાયસન્સ ઇસ્યુ જિલ્લા રજિસ્ટર કરે છે તો એમની માહિતી હોય છે કે ભાઈ આ લોકોને વટાવ પ્રથા છે કે નથી, એવું અમે પૂછવામાં આવ્યું તો જિલ્લા રજિસ્ટરમાંથી અમને જવાબ આપવામાં આવ્યો છે કે વટાવ પ્રથા કોઈ છે નથી, એટલે આપણને લેખિતમાં પણ એ આપશે અને આપ સૌ ખેડૂત મિત્રો જે અહીંયા છોટાઉદેપુર લગીને આવ્યા એ બદલ આપનું ખૂબ ખૂબ આભાર। જય હિન્દ જય ભારત। જો આપે બોલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવશો।